કે આજ્ઞા પાલક તરીકે આપણે પહેલો નંબર લાવવો છે. આપણા જીવનમાં કોઈ આજ્ઞા, અલ્પ આજ્ઞા પણ આપણે લોપવી નથી. મહારાજની, મોટાની, સંતોની કોઈ આજ્ઞા નહીં લોપવાની. બહુ રાજી થઈ જાય મહારાજને મોટા પુરુષ, બહુ રાજી થાય. આજ્ઞા આપણું જીવન હોવું જોઈએ, આપણું જીવન બની જવું જોઈએ. એ ગુરુમુખીપણું કહેવાય. અને આપણે આજ્ઞા લોપી નાખીએ ને, એમની આજ્ઞા લોપીએ, આપણી મનમુખીપણું કહેવાય. મનમુખી સદા દુઃખી અને ગુરુમુખી સદા સુખી. આપણે ગુરુમુખી થવાનું, ગુરુની આજ્ઞામાં, સંતોની આજ્ઞામાં નિરંતર રહેવાનું. બસ અત્યારે મહારાજ આપણને પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે. અત્યારે ભગવાનની મહારાજ આજ્ઞા કોના દ્વારા કરશે? સંતો દ્વારા કરશે, મોટા પુરુષ દ્વારા કરશે. અને એ આજ્ઞામાં આપણે જો રહીએ તો સદા સુખી રહેવાય. આજ્ઞા લોપીએ તો જેટલો આજ્ઞાનો લોપ એટલો મહારાજનો થાય કોપ. કોપ એટલે મહારાજની કૃપા જતી રહે આપણી ઉપરથી, મહારાજનો રાજીપો જતો રહે. અને દુઃખ આવે, તકલીફ આવે, મુશ્કેલી આવે, આગળ જતા બહુ મુશ્કેલી આવે. માટે કદી પણ આજ્ઞા નહીં લોપવાની. અલ્પ આજ્ઞા પણ આપણે નથી લોપવી એ વિચાર આપણને નિરંતર રાખવાનો. જો આપણે આદર્શ બાળક બનવું હોય તો આપણે, તમે પરીક્ષામાં દાદા ખાચરનો પ્રસંગ વાંચ્યો હશે ને, લખ્યો હશે. આપણી પરીક્ષાઓ, સત્સંગ પરીક્ષા લેવાય છે ને એમાં, ચલો દાદા ખાચરનો કોઈ પ્રસંગ યાદ છે તમને, આજ્ઞા પાલનનો? બોલો મહારાજ. વખત શ્રીજી મહારાજ સભા કરીને બિરાજેલા ત્યારે તેમણે દાદા ખાચરને આજ્ઞા કરી કે આ ગળામાં કોળું નાખો, ત્યારે ગળામાં કોળું નાખવાનો પ્રયત્ન કરે પણ કોળું જાય ના, એટલે આખે સભા વાળા કે દાદો તો ગાંડો. પણ દાદા ખાચર કોળું કેવડું મોટું હોય? આવડું મોટું. ગળાનું મોઢું કેવડું હોય? આવડું નાનું હોય. હવે આવડા મોઢિયામાં આવડું મોટું કોળું જાય? મહારાજે આજ્ઞા કરી, મહારાજ કે દાદા ખાચર આ કોળું પડ્યું છે ઘડામાં નાખી દો. અશક્ય હતું, પરંતુ છતાંય મહારાજે કહ્યું છે કે કરવાનું. ભલે મહારાજ, નો ડાઉટ, નો શંકા, નો બુદ્ધિ, ત્યાં બુદ્ધિ નહીં દોડાવવાની. આજ્ઞા કરનાર કોણ છે? બસ તરત જ કોળું ઉપાડ્યું, સભા વચ્ચે કોળું ઘડામાં નાખવા માંડ્યું. મહારાજે કહ્યું છે એટલે કરવાનું જ, મહારાજની આજ્ઞા લૂપવાની નહીં. એમને એમ દાદા ખાચરને આપણે યાદ નથી કરતા આજે, વર્ષો પછી. પણ સંપ્રદાયનું શ્રેષ્ઠ પાત્ર બની ચૂક્યા દાદા ખાચર, શ્રેષ્ઠ પાત્ર. અને એનો મોટામાં મોટો ગુણ એક જ, આજ્ઞા પાલન. શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા, મહારાજે સભા વચ્ચે કહ્યું કે દાદો ક્યાં ગયો, દાદો ક્યાં ગયો? દાદો એટલે સમજે ને દાદા ખાચર, દાદો ક્યાં ગયો? દાદા ખાચર ને તો મહારાજ કે જાઓ દાદાને બોલાવો, થોડું કામ છે. એક માણસ ગયો, દાદા ખાચર તમને બોલાવે છે. યોગ્ય દાદા ખાચર અજામત કરાવતા હતા, અજામત એટલે સમજ્યા, દાઢી કરાવવા બેઠેલા. સામે પેલો વાળંદ દાઢી કરતો હતો, અહીંયા બધે સાબુ ચોપડ્યો હતો. અને દાદા ખાચરને આવીને કહ્યું, દાદા ખાચર મહારાજ બોલાવે છે, તમને યાદ કરે છે. અને એ જ મિનિટે પેલા વાળંદને કહી દીધું, ઉભો રે ભાઈ, હું મહારાજ પાસે જઈને આવું છું, પછી બાકીની દાઢી પછી કરજે. આખો સાબુ ચોપડેલો, આટલું આટલી દાઢી થયેલી ને આટલો સાબુ બાકી હતો. એક મિનિટની, એક ક્ષણની પણ વાર નથી કરી. ગમે ત્યારે, ગમે તે આજ્ઞા કરે શ્રીજી. બોલો. એ જ મિનિટે થઈ જાય. કાલે કરીશ એમ નહીં, પછી કરીશ એમ નહીં, ઓન ધ સ્પોટ, એ જ ક્ષણે થઈ જ જાય. બોલો. વાળંદને કહી દીધું, પાંચ મિનિટની વાર લાગે ને? નહીં, પૂરી કરવી હોય તો પાંચ દસ મિનિટની વાર લાગે, પછી મોં સાફ કરીને ધોવે ને પછી જાય. મહારાજની આજ્ઞા લોપાઈ જાય?
વાળંદને કહી દીધું સ્ટોપ, ઉભો રહી જા પેલા. અડધો સાબુ ચોપડેલો ને ગયા મહારાજ પાસે, બોલો મહારાજ શું આજ્ઞા છે, મને કેમ યાદ કર્યો? મહારાજ કે આ શું છે, શું કરતા હતા તમે? અરે મહારાજ હજામત કરાવવા બેઠો તો. મહારાજ કે પણ આ પતાઈ તો દેવું હતું. અરે મહારાજ તમારું વચન હેઠું પડી જાય, તમે કહ્યું કે મહારાજ તમારો વચન, તમારો સંદેશો સાંભળ્યો કે મહારાજ બોલાવે છે, મહારાજ મારાથી હવે વાર ન કરાય. જમવા બેઠા હોય અને મહારાજ બોલાવે છે એવી ખબર પડે ને, આજ્ઞા છે મહારાજ બોલાવે છે ખબર પડે ને, બોલો કોળીઓ આમ લેવો લીધો હોય અને મોઢામાં મૂકવા જતા હોય ને ખબર પડે ને, કોળીઓ મોઢામાં નહીં મૂકવાનો, નીચો મૂકીને હાથ ધોઈને નીકળી જવાનો. બોલો કોળીઓ નીચો થાળીમાં મૂકી દેવાનો, મોઢામાં નહીં. બોલો આજ્ઞા લોપાઈ જાય. જમવાની થોડીક 10 કોળિયા બાકી હોય અને મહારાજની આજ્ઞા, અરે 2 કોળિયા બાકી હોય, નહીં હાથ ધોઈને નીકળી જવાનું, પતી ગયું. જય સ્વામી. મહારાજની આજ્ઞા થઈ, ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે શ્રીજી, બસ એ જ મિનિટે થઈ જાય, જેમ હરિની મરજી. અમથા મહારાજ ભરસભામાં પ્રસાદી વેચાતી હોય ને, કોઈ પ્રસાદી આમ વેચાતી હોય ને, આમ જોઈ લે મહારાજ દાદો નથી ને, મહારાજ આમ આમ પોતાનો ખોળો લાંબો કરે, લો મારા દાદાની પ્રસાદી આમાં આપી દો. કયો શબ્દ વાપરે મહારાજ? મારો દાદો, મારો દાદો, મારા દાદાની પ્રસાદી આપો. દાદા ખાચરને યાદ કરીને પ્રસાદી લઈ લે ને, દાદા ખાચર આવે ને, દાદા લે તારી પ્રસાદી મેં રાખી મૂકી છે. બોલો આટલું બધું મહારાજ એમને સંભાળતા, પણ એનું કારણ શું, એનું રહસ્ય શું? આ કયું રહસ્ય? આજ્ઞા પાલન. આજ્ઞા એટલે આજ્ઞા, કદી આજ્ઞા લોપી નથી આપણે જીવનમાં ક્યારેય પણ. ફક્ત આપણે દાદા ખાચર જેવા થવું છે, આપણે રાજી કરવા છે મહારાજને, મોટા પુરુષને.